दाखला नंबर पहलो 14 सेंटीमीटर ऊंचाई वाला पीवाना पानी नो प्यालो शंकु आकार ना आड़छेद आकार नो छे बन्ने वर्तुळाकार छेदाना व्यास 4 सेंटीमीटर अने 2 सेंटीमीटर छे तो अहीं आगळी एनी ऊंचाई आपेली छे 14 सेंटीमीटर व्यास आपेलो छे D1 बराबर 4 सेंटीमीटर D2 बराबर 2 सेंटीमीटर માટેની ત્રિજ્યા થશે R1 બરાબર 2 સેન્ટીમીટર R2 બરાબર 1 સેન્ટીમીટર હવે આ પ્યાલાની ક્ષમતા શોધવાની છે હવે આ પ્યાલાની જ્યારે ક્ષમતા શોધવાની હોય ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભઈ આમાં શંકુના આડછેદનું ઘનફળ શોધવાનું આવશે હવે શંકુના આડછેદનું ઘનફળ જ્યારે શોધવાનું આવે ત્યારે આપણને પ્યાલાની क्षमता बराबर शंकुना आड़छेद नु घनफळ शंकुना आड़छेद नु घनफळ नु सूत्र आपणे ख्याल छे आपणे आगळ शीखी गया छीए 1/3 पाय h कंसमां r1 स्क्वायर प्लस r2 स्क्वायर प्लस r1 r2 એમાં પાઈ ની કિંમત આપેલી છે તો કે નથી આવી એટલે આવશે 22/7 ગુણ્યા h h એટલે અહીંયા આપેલું છે 14 r1 સ્ક્વેર એટલે આવશે 2 નો વર્ગ r2 એટલે આવશે 1 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 1 7 નું 14 22 નું 44 છેદમાં 3 અહીંયા આવશે 4 + 1 + 2 તો 4 ને 3 = 7 એટલે અહીંયા આગળ આવશે 44 × 7/3 728 નો આંકડો વધી પડી 2 728 29 30 એટલે 308/3 ભાગ ચલાવીએ તો અહીંયા આવશે 3 × 3 = 0 3 × 2 = 6 બે બાકી વધ્યા 2/3 ઘન સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર ક્યુબ તો આ પ્યાલાની ક્ષમતા થાય 102.2 સેન્ટીમીટર ક્યુબ એના પછી દાખલા નંબર બીજામાં એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ એટલે કે L આપેલી છે 4 સેન્ટીમીટર વર્તુળાકાર છેડાની પરિમિતિ એટલે કે પરિઘ આપેલો છે મોટો પરિઘ 18 સેન્ટીમીટર છે અને નાનો પરિઘ 6 સેન્ટીમીટર છે માટે અહીંયા r1 બરાબર આવશે 18/2π એટલે 9/π સેન્ટીમીટર અને r2 બરાબર આવશે 6/2π એટલે કે 3 × 6 = 3π સેન્ટીમીટર હવે આપણે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ શોધવાનું કીધું છે આનું વક્ર સપાટીનું ક્ષેત્ર પણ શોધવું હોય તો અહીંયા શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર તો એનું સૂત્ર શું આવશે તો કે શંકુનું શું હતું તો કે પાય આર એલ પરંતુ અહીંયા આર ના બદલે r1 અને r2 બે છે એટલા માટે અહીંયા આવશે પાય એલ r1 પ્લસ r2 પાય એમ ના એમ રહેવા દો એલ ના બદલે આપેલું છે 4 r1 r1 એટલે અહીંયા આગળ છે 9/π r2 એટલે છે 3/π તો અહીંયા થશે 4π 9 ને 3 = 12π તો π π ઉડી જશે એટલે અહીંયા આવશે 12 = 48
सेंटीमीटर स्क्वायर। क्षेत्रफळ होय तो वर्ग आवे, ज्यारे घनफळ होय पालानी क्षमता ज्यारे पहेलानी शोधवानी हती ए घनफळ हतुं तो अहींया 3 घात आवी हती, अहींया क्षेत्रफळ शोधवानुं छे एटला माटे अहींया एकममां 2 घात आवे। आ रीते आपणे शंकुना आडछेदमां घनफळ अने क्षेत्रफळ शोधी शकाय। एक तुर्की टोपीनो आकार शंकुना आडछेद जेवो छे, जो तेनी खुल्ली बाजूनी त्रिज्या 10 सेंटीमीटर अने ऊपरना बाजूना वर्तुळनी त्रिज्या 4 सेंटीमीटर छे, एटला एटले के अहींया आगळी शंकुना आडछेदमां R1 जे छे ए 10 सेंटीमीटर छे, R2 जे छे ए 4 सेंटीमीटर छे, તેની તિર્યક ઊંચાઈ એટલે કે L આપેલો છે 15 સેન્ટીમીટર। તો આ કાપડની નું ક્ષેત્રફળ શોધો, ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ શોધો। હવે આ જે ટોપી છે તે આવા પ્રકારની છે, હવે એમાં આ ઉપરની બાજુ તો બંધ હોય, અહીંયા જે આવશે એ R2 આવશે, નીચે આવશે એ R1 આવશે, અને તિર્યક ઊંચાઈ એટલે કે આ ત્રાસી ઊંચાઈ એની આપેલી છે આપણને 15 સેન્ટીમીટર। હવે આમાં टोपी बनावा वपराता कापड़ नुं क्षेत्रफळ बराबर संपूर्ण आडछेद नुं वक्र सपाटी नुं क्षेत्रफळ वत्ता आ जे बंद छे ऊपरनो भाग तो एना माटे आवशे वर्तुळनुं क्षेत्रफळ। एटला माटे अहींया आगळी पाय L कंसमां R1 + R2 वर्तुळमां आवशे, આ જે છે એ R2 છે એટલા માટે આવશે પાય R2 સ્ક્વેર। તો અહીંયા આગળી પાય L કૌંસમાં R1 + R2 + પાય R2 સ્ક્વેર, આમાંથી પાય કોમન લઈ લઈએ અહીંયા આવશે L, L એટલે છે 15, R1 + R2 એટલે આવશે 10 વત્તા 4, R2 સ્ક્વેર એટલે 4 નો વર્ગ। તો અહીંયા આગળ આવશે પાયની કિંમત આપેલી છે તો કે નથી આપેલી એટલે આવશે 22/7, તો અહીંયા આગળ આવશે 15 × 14 + 16, તો અહીંયા આવશે 22/7, 15 × 4 = 60 ની સૂર વધી પડી 6, 15 × 15 = 21 + 16, 22 ગુણ્યા આ બે નો સરવાળો કરીએ એટલે આવશે 226/7। તો 7 વડે આનો ભાગ ચાલતો નથી એટલા માટે આપણે ઉપરના નો બંને નો ગુણાકાર કરવો પડે, તો ઉપરના ને બંને નો ગુણાકાર આપણે કરીશું તો આપણને 22 × 6 = 132 એનો બગડો વધી પડી 13, 22 × 44 = 13, 57 × 7 = 5, 22 × 44 = 5, 49/7 એટલે અહીં આવશે 47 × 49, 7 × 7 / 4 = 0, 2/7, તો 710 × 2/7 સેન્ટીમીટર સ્ક્વેર કાપડ જોઈએ। ત્યારબાદ દાખલા નંબર 4 માં
दाखला नंबर 4 માં એવું આપ્યું છે કે એક વાસણ એક ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે તે ઉપરથી ખુલ્લું છે અને શંકુના આડછેદ જેવા આકારનું છે તેની ઊંચાઈ 16 સેન્ટીમીટર છે તથા બંને અંતે વર્તુળો નીચેની અને ઉપરની ત્રિજ્યાઓ અનુક્રમે 8 અને 20 સેન્ટીમીટર છે માટે અહીં આગળ સૌથી પહેલા એની ઊંચાઈ આપેલી છે તેની h ઊંચાઈ છે 16 સેન્ટીમીટર मोटा वर्तुळनी त्रिज्या थाय छे 20 सेंटीमीटर नाना वर्तुळनी त्रिज्या थाय छे 8 सेंटीमीटर હવે એમાં દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં 20 રૂપિયા પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમય જતાં દૂધની કિંમત શોધવાની છે હવે દૂધની કિંમત શોધવાની હોય ત્યારે આપણે સૌથી પહેલા વાસણની ક્ષમતા શોધવી પડે વાસણની ક્ષમતા આપણે શોધીએ એટલે એના માટે એનું ઘનફળ શોધવું પડે તો અહીંયા આગળ આવશે વાસણમાં સમાતું દૂધ બરાબર સંપૂર્ણ આડછેદનું ઘનફળ શંકુના આડછેદના ઘનફળનું સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ તો એ સૂત્ર આપણને ખ્યાલ છે કે ભાઈ પાય શંકુનું જે થાય 1/3 પાય આર સ્ક્વેર એચ તો આમાં થાય છે 1/3 પાય એચ આર1 સ્ક્વેર પ્લસ આર2 સ્ક્વેર પ્લસ આર1 આર2 1/3 पाई की कीमत आपेली छे पाई की कीमत छे 3.14 h ની કિંમત 16 r1 સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર r2 સ્ક્વેર એટલે 8 નો સ્ક્વેર 20 × 8 તો અહીંયા આગળ આવશે 1/3 300 14 160 100 × 16 અહીંયા આવશે 20 નો વર્ગ એટલે 400 અથવા 64 8 2 16 160 આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે અહીંયા આગળ આવશે 400 500 600 24 છેદમાં 100 3 વડે ભાગ ચલાઈએ તો 3 × 6 ભાગના ચાલે ની 0 8 3 24 હવે 314 × 16 × 208 આ ત્રણેયનો ગુણાકાર કરી અને 100 વડે ભાગવાના છે આપણે આનો ગુણાકાર કરીએ તો 16 16 ચોક 64 નો ચોગડો 16 × 64 નો ચોગડો વધી પડી 6 16 × 16 = 6 22 નો બગડો વધી પડી 2 16 × 48 49 50 એને ગુણ્યા 208 કરવાના છે 8 × 32 નો બગડો વધી પડી 3 8 × 16 = 3 19 નો નવડો વધી પડી 1 4 × 8 = 1 9 8 × 5 = 40 40 × 4 = 44 નો ચોગડો વધી પડી 4 4 × m 5 × 2 = 10 તો અહીંયા આવડી આ બે પોઈન્ટ કાપો એટલે અહીંયા આવશે 10 44 99 2 બે પોઈન્ટ આપો એટલે અહીંયા આગળ આ રીતના આવશે અને આ થશે સેન્ટીમીટર ક્યુબ હવે સેન્ટીમીટરમાંથી આપણે 20 રૂપિયા પ્રતિ લીટર વાળું શોધવાનું છે એટલે આપણે સેન્ટીમીટર જે છે એ સેન્ટીમીટરમાંથી આપણે લીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે એટલે અહીંયા 1000 વડે ભાગીએ એટલે 10.4492 લીટર આવશે
तो आने आश्रय कही सकते हैं ना नवड़ो से એટલે એક આમ ઉમેરી દીએ તો 10.45 લીટર હવે આ જે આવ્યું છે એ લીટર માં છે હવે આપણે એવું કહે છે આગળ કે 20 રૂપિયા પ્રતિ લીટર કિંમત વાળા વાસણ માં સમાઈ શકતા દૂધની કિંમત હવે દૂધની કિંમત શોધવા માટે लीटर बराबर 20 रुपया तो 10.45 लीटर बराबर कितना એટલે દૂધની કિંમત बराबर 10.45 गुणिया 20 छेद में 100 20 पंचा 100 5 दू 10 ભાગના કરેલી શું 9 5 45 એટલે 209 રૂપિયા આવે તો વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત થાય છે 209 રૂપિયા એના પછી અહીં દાખલો ચાલુ છે એમાં આગળ એવું કહે છે કે વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુના શીટની કિંમત 8 રૂપિયા પ્રતિ 100 સેન્ટીમીટર સ્ક્વેરના દરે શોધો હવે એના માટે આપણે અહીંયા આગળ સૌથી પહેલા આપણે वक्र सपाटी નું ક્ષેત્રફળ શોધવું પડે તો અહીંયા આગળ એના માટે મારે l શોધવું પડે l બરાબર આવશે વર્ગમૂળમાં h² r1 r2 નો સ્ક્વેર h નો સ્ક્વેર એટલે અહીંયા આગળ આવશે 16 નો વર્ગ + 20 - 8 નો સ્ક્વેર તો અહીંયા આવશે 16 એટલે 16 2 32 2 64 2 128 256 વત્તા 12 નો સ્ક્વેર એટલે 144 તો અહીંયા આવશે વર્ગમૂળમાં 400 એટલે l બરાબર આપણને મળશે 20 l બરાબર 20 સેન્ટીમીટર આના ઉપરથી l મળ્યા બાદ આપણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વાસણ નું કુલ ક્ષેત્રફળ બરાબર શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ હવે અહીંયા શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આવશે પાઈ આર એલ પણ આર ના બદલે અહીંયા થશે આર1 પ્લસ આર2 વર્તુળનું એટલે નીચેની સપાટી એટલે આર2 માટે આવશે એટલે અહીંયા આવશે પાઈ આર2 સ્ક્વેર હવે પાઈ હું કોમન લઈ લઉં તો કૌંસમાં આવશે આર1 પ્લસ આર2 એટલે અહીંયા આવશે 20 વત્તા 8 એટલે ગુણ્યા l l એટલે હમણાં જ આપણે શોધ્યું 20 આર2 આર2 એટલે છે 8 28 2 56 88 64 તો પાઈ ની કિંમત આપેલી છે 3.14 એટલે આવશે 314 છેદમાં 100 ગુણ્યા 624 624 ગુણ્યા 314 કરીએ તો અહીં આવશે 44 16 નો છગડો વધી પડી 1 3 4 12 ને 13 નો દડો વધી પડી 1 6 6 24 3 4 12 36 36 ને 3 39 નો નવડો વધી પડી 3 6 1 6 3 2 6 6 6 12 ને 3 15 નો 5 નો વધી પડી 1 6 3 18 ને 19
તો અહીંયા આવશે 19 59 પોઈન્ટ આપવાના 2 એટલે અહીંયા આવશે 19 59.36 સેન્ટીમીટર સ્ક્વેર. હવે 100 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 8 રૂપિયા, 100 સેન્ટીમીટર સ્ક્વેર ના આપેલા છે 8 રૂપિયા, તો આપણે અહીંયા 19 59.36 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા, તો અહીંયા આવશે સીટ ની કિંમત બરાબર 19 59 36 ગુણ્યા 8 છેદમાં આ પોઈન્ટ ના 100 આયા અને આ બીજા 100 આવશે, તો અહીંયા આવશે 8 6 48 નો 8 નો વધી પડી 4, 8 3 24 ને 4 28 નો 8 નો વધી પડી 2, 8 9 72, 72 ને 2 74 નો 4 વધી પડી 7, 8 5 40 ને 7 47 નો 7 નો વધી પડી 4, 8 9 72 ને 4 76 નો 6 વધી પડી 7, 8 1 8 ને 7 15. આ 4 પોઈન્ટ આપીએ એટલે અહીંયા આગળ આવશે આશરે 156, આ 8 નો છે એટલે આગળ એક ઉમેરી દઈએ તો 156.75 રૂપિયા. તો ધાતુના શીટની કિંમત 156.75 રૂપિયા થાય. તો આ રીતે આ જે દૂધ જે ભરાય એમાં વાસણમાં એ દૂધનો ભાવ થશે 209 રૂપિયા અને જે શીટ જેનાથી વાસણ બનાવ્યું છે તેનો ભાવ થશે 156.75 રૂપિયા. હવે દાખલા નંબર 5 માં આપણે ભણતા પહેલા એક નોંધ છે જે આપણને દાખલામાં ઉપયોગી છે. કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ એ કર્ણ કરતા અડધા માપની હોય છે, એટલે કે આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં આ જે કર્ણ છે એ કર્ણ થી અડધા માપની બાજુ એ 30 અંશની સામેની બાજુ હોય છે. એનાથી ઊંધું લઈએ તો 30 અંશની સામેની બાજુ જે છે એ 30 અંશની સામેની બાજુ કરતા કર્ણ એ ડબલ હોય છે. એટલે કે ધારો કે જો આ 4 હોય તો આ જે છે એ 8 થશે. હવે એનો ઉપયોગ આપણે દાખલા નંબર 5 માં કરવાના છીએ. દાખલા નંબર 5 માં આપણને એવું કીધું છે કે ધાતુના લંબ કૃતિય શંકુની ઊંચાઈ 20 સેન્ટીમીટર છે, એટલે કે આની ઊંચાઈ 20 સેન્ટીમીટર છે, એને વચ્ચેથી કાપીએ છીએ. વચ્ચેથી કાપો એટલે એના બે ભાગ થાય, એક્ઝેક્ટ વચ્ચેથી કાપવાનો છે એટલે 10 સેન્ટીમીટર આ અને 10 સેન્ટીમીટર આ. એના પછી એમાં એવું કીધું છે કે એનો શિરકોણ 60 અંશનો છે. હવે શિરકોણ 60 અંશનો છે તો એને જો વચ્ચેથી આપણે એને બે ભાગ કરીએ તો સ્વાભાવિક રીતે આ 60 માંથી આ જે છે એ 30 અંશનો ખૂણો બનશે. પાયાને સમાંતર સમતલથી તેના ઊંચાઈના બે સમાન ભાગ થાય તે રીતે કાપવામાં આવ્યો છે. જો આડછેદનો 1/16 સેન્ટીમીટર વ્યાસવાળા તારમાં રૂપાંતર કરવામાં આવે તો તારની લંબાઈ શોધો. હવે આના માટે સૌથી પહેલા આપણે R1 અને R2 શોધવું પડશે. તો અહીંયા આગળ આ જે ભાગ છે એને મેં અહીંયા લીધેલો છે, મેં તમને હમણાં જ શીખવાડ્યું એ પ્રમાણે જો આ 30 અંશની સામેની બાજુ R2 હોય તો એનો કર્ણ જે છે આનાથી ડબલ થાય એટલે 2R2 થશે. એવી જ રીતે આ જે R1 છે અહીંયા આગળ આ ત્રિજ્યા R1 છે તો એ કર્ણ છે આના કરતા ડબલ એટલે કે 2R1 થશે. હવે આ બે ત્રિકોણ ઉપરથી આપણે નાના ત્રિકોણ પરથી આપણને ખ્યાલ છે પાયથાગોરસ પ્રમેય પરથી કે ભાઈ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. તો અહીંયા આવશે 4R2² બરાબર 100 R2² R2 ને હું આ બાજુ લઈ લઉં એટલે 4R2² - R2² બરાબર 100 માટે 3R2² બરાબર 100 માટે R2² બરાબર 100/3 માટે R2 બરાબર 100 નું વર્ગમૂળ 10 થશે પણ અહીંયા આવશે વર્ગમૂળમાં 3. એવી જ રીતે મોટા ત્રિકોણ પરથી
આજે મોટો ત્રિકોણ છે એના ઉપરથી टू आर वन स्क्वायर बराबर वीस नो वर्ग वत्ता आर वन स्क्वायर અહીંયા આવશે 4 આર વન સ્ક્વેર આર વન સ્ક્વેર ને આગળ લઈ જઈએ તો માઇનસ થઈ જશે બરાબર 400 માટે 3 આર વન સ્ક્વેર બરાબર 400 ત્રણ ગુણાકાર માં આગળ જાય તો ભાગાકાર માં 400 ભાગ્યા 3 માટે આર વન બરાબર 400 નું વર્ગમૂળ થશે 20 પણ અહીંયા આગળ આ 3 નું થશે વર્ગમૂળમાં 3 માટે r2 અહીંયા આગળ મળશે આપણે 10 ના છેદમાં વર્ગમૂળમાં 3 r1 મળશે 20 ના છેદમાં વર્ગમૂળમાં 3 હવે આપણે r છેદનું 1 ના છેદમાં 16 સેન્ટીમીટર વ્યાસવાળા હવે r છેદનું આ વ્યાસવાળા તારના સ્વરૂપમાં આવે તારના સ્વરૂપમાં જ્યારે કરવાનું હોય ત્યારે અહીંયા આગળ શંકુના r છેદમાંથી અને અહીંયા તાર એટલે કે નળાકાર માટે તો અહીંયા વ્યાસ આપેલો છે એકના છેદમાં 16 સેન્ટીમીટર તો એની ત્રિજ્યા થશે એકના છેદમાં 16 તો છે એને બે વડે ભાગો એટલે આવશે 1/32 સેન્ટીમીટર તો આ તારની લંબાઈ શોધવાની છે એટલે કે આની ઊંચાઈ શોધવાની છે શંકુ માટે એની ઊંચાઈ આપેલી છે શંકુના આડછેદની ઊંચાઈ થશે 10 સેન્ટીમીટર r1 બરાબર થશે 20 ના છેદમાં વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર r2 બરાબર થશે 10 ના છેદમાં વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર હવે આ બંનેનું ઘનફળ આપણે સરખાઈ દેવાનું છે તો શંકુના આડછેદનું ઘનફળ બરાબર તારનું ઘનફળ એટલે કે નળાકારનું ઘનફળ શંકુના આડછેદના ઘનફળનું સૂત્ર આપણને ખ્યાલ છે એક તૃતીયાંશ પાઇ h કૌંસમાં r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 r2 તાર એટલે કે નળાકારનું આવશે पाई आर स्क्वायर एच साम सामे पाई पाई आपने उड़ाड़ी दिए हवे अहियां आवशे एक तृतीयांश एच ना बदले अहियां छे 10 आर वन स्क्वायर एटले अहियां आवशे 20 ना छेद में वर्गमूल में 3 एनो वर्ग વત્તા 10 ના છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ વત્તા 20 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા 10 છેદમાં વર્ગમૂળમાં 3 હવે બરાબર r સ્ક્વેર r સ્ક્વેર એટલે અહીંયા છે 1 ના છેદમાં 32 પણ એ સ્ક્વેર છે એટલે બે વખત આવશે અને h આપણે શોધવાનું છે હવે અહીંયા આગળ 10 ના છેદમાં 3 ગુણ્યા અહીંયા આવશે 400 ના છેદમાં 3 100 ના છેદમાં 3 અને અહીંયા આવશે 200 ના છેદમાં 3 1 ના છેદમાં 32 ગુણ્યા 1 ના છેદમાં 32 ગુણ્યા h હવે અહીંયા 10 ના છેદમાં 3 4 5 6 7 તો કે 700 છેદમાં 3
पूरेपूरा मार्क आवे ए प्रमाणे आना सूत्रों तैयार करजो।